बोलो स्वामी नारायण भगवान की जय। श्री नारायण भगवान की जय। चप्पैया शुभ नगरी प्रकुट माव्या प्रभु पावन भक्ति मात सुधर्म तात सौना थार्या गणालोचन बाहोर्द्वकरी कृपाणु वसिया जैने गिरी कंदरे जिनी सर्व ऋषि मुनि स्तुति करे स्तोत्रे सदा सुंदरे। पुरुषोत्तम नारायण भगवाने અમૃતનો સાગર આપણે આપ્યો છે। આજે 30મું વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું, એમાં દીનાનાથ ભટ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, કોઈક સમય તો હજારો ઘાટ થાય તેનો મનમાં ડંસ બેસે નહીં, અને કોઈક સમય અલ્પ ઘાટ થાય તોય મનમાં ડંસ બેસે છે, તેનું કારણ શું છે? ઘાટ એટલે સંકલ્પ વિકલ્પ થાય તે। ભગવાન બોલ્યા છે, ભક્તને એ મનમાં ઘાટની નિવૃત્તિ થયાનો શું ઉપાય છે, આ પણ પૂછ્યું। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તેનું કારણ તો ગુણ છે। આપણા હૃદયમાં ત્રણ ગુણ આવ્યા ગયા રહે છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ। રજોગુણ વર્તે ત્યારે સંકલ્પ વિકલ્પ ઘણા થાય, સારું સારું ખાવાની હોશ થાય, સારું પહેરવાનું, કોઈનું દેખી જાય તો મનમાં તલ્પના થાય આવું મારે જોઈએ છીએ। તમોગુણ વર્તે ત્યારે અંતર શૂન્ય સરખું થઈ જાય, કંઈ ખબર ન પડે હું શું કરું છું, એનો મગજ વારે વારે આવેશમાં આવી જાય, કોઈ જરાક પૂછે તો છટકી જાય, તો સમજી લેવું કે અત્યારે મારામાં તમો ગુણ આવી ગયો છે। પછી સત્વગુણ આવે ત્યારે આ ત્રણ ગુણ આવ્યા ગયા રહે છે, એના પ્રમાણમાં ગાઢ સંકલ્પ થતા રહે છે, અને આ ગુણ છે ત્રણ, એ મહેમાન છે, મહેમાન આવે ને જાય, પાછા આવે, એ ગુણને ઓળખવા। સત્વગુણ વર્તે ત્યારે હૃદયમાં પ્રકાશ જેવું વર્તે, સંકલ્પ વિકલ્પ થાય પણ ભગવાન સંબંધી થાય, અને કોઈ ખોટા સંકલ્પ થાય તો તરત ખોટા કરી નાખે, અંતર શાંત અને ઠંડુ રહે, અંતરમાં આનંદ વર્ત્યા કરે, આ સત્વગુણના લક્ષણ। સત્વગુણ હોય તો પૂજા પાઠ કરવામાં એને વૃત્તિ સ્થિર થવા માંડે, આડું અવળું ન જોઈએ, કારણ કે સત્વગુણ છે, અંતરમાં ધારીને પૂજા કરે। માળા તો જો સત્વગુણ હોય તો માળા પણ એની ભગવાનની મૂર્તિ સંભાળતા સંભાળતા માળા ફેરવે, રજોગુણ તમોગુણ હોય તો ફેરવા જ ના દે ને, એને ઉઠાડે, આટા મારે ખોટા પણ એને સ્થિર થવા ન દે। તો ઘાટ સંકલ્પ બંધ કઈ રીતે થાય? તો સંતનો સમાગમ કરે, સદવિચારો રાખે, સદભાવના રાખે, જીવનમાં નમ્રતા રાખે, કોઈ ન્યૂન નથી, હું અધિક નથી, એવી સતત એનામાં સ્વભાવની કાળજી રાખે તો સત્વગુણ વધતો જાય, જગત સંબંધી ગાઢ સંકલ્પ ઘટતા જાય। હવે સંકલ્પ વિકલ્પ બંધ થયા એવા કોઈ શાસ્ત્રોમાં છે ઘટનાઓ લખેલી કથા? હા, ઘણી જ। એક વણિક, ખૂબ પૈસાદાર,
લોભી બહુ. 55 કરોડ રૂપિયા છે, 1 કરોડ નહીં, 55 કરોડ રૂપિયા છે, ને હજી એને 56 કરોડ કરવા છે. 56 કરોડ નથી થતા એટલે એને ઊંઘ નથી આવતી. જમવાનું ભાવે નહીં, રજોગુણ વર્ત્યા કરે, બાળકોને વઢી લે, પત્નીથી ઝઘડા કરે. પત્નીએ એના મિત્રને કહ્યું, આને ક્યાંક સંત પાસે લઈ જાઓ, સંત સિવાય આની બુદ્ધિ પવિત્ર નહીં થાય. જ્યાં જુઓ તો સંત સિવાય ક્યાંય એની મોક્ષની ગતિ ન થાય. પણ સત્વગુણ કે હૃદયમાં ઠંડુ જો કરનારા હોય, અંતરને ટાઢું કરનારા જો હોય તો સંતો છે. સંતોનું હૃદય સાગર જેવું છે. આમ લઈ જાઓ ને સંતો પાસે, એના પત્ની કે ઘરમાં બહુ જ અમે રહી નથી શકતા, બાળકો ડર્યા કરે છે. તો 55 કરોડ રૂપિયા કામના શું? 55 કરોડ તમે સમજ્યા કેટલા કહેવાય, હદ કહેવાય. સંકલ્પ વિકલ્પના ઘાટ થયા જ કરે, ક્યારે થશે 56 કરોડ ક્યારે થશે? એક મિત્રએ કહ્યું, ચાલો આપના ગામમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. અક્ષર મૂર્તિ, અક્ષરનું મૂળ શું? સેજાન સ્વામી પરમેશ્વર ને ગોપાળાન સ્વામી મૂળ અક્ષર. એનું તો પ્રભાતમાં નામ લ્યો, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, નિષ્કુળાન સ્વામી, પ્રેમાન સ્વામી, દેવાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, આ બધાના સંતોના નામ લ્યો તોય જીવન પવિત્ર થઈ જાય. યાદ કરો સવારે નાઈને નાવ, ત્યારે તો ગંગા ગોમતી નારાયણ સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, રાય સરોવર, હરિ સરોવર બોલતા હશો, ગંગા જમુના. પણ કપડાં પહેરો ત્યારે આવા સંતોને યાદ કરો, જીવન ધન્ય બની જશે. જેને તમે યાદ કરો છો એના ગુણ તમારામાં થોડા થોડા પણ આવશે. ગોપાળાન સ્વામી પાસે આવ્યા મંદિરમાં બેઠા. પહેલેથી એના મિત્ર કહી આવ્યા હતા, આવું છે એનો લોભીયો સ્વભાવ, અતિ લોભી. કોઈને એક ચપટી ધાન ના આપે, લોટ ના આપે. કોઈ દિવસ જીવનમાં એને સંતોને રસોઈ નથી દીધી, ધોતિયા નથી ઓઢાડ્યા, ગાયો ગરીબોને કાંઈ નથી આપ્યું. તો આ કામના શું? આવું થતું હોય કોઈકના જીવનમાં તો ચેતી જાજો, લીધું હોય તો હાથેથી દાન દેતા જાજો. સંતો પાસે આવીને બેઠા આ વણિક, સંતોને ખબર પડી ગઈ કે લોભિયા સ્વભાવને લીધે ખડકતા આવે છે પૈસા. શેઠજી કંઈ દાન કરો, દાન કરવાનું નામ ન લેજો, મારી પાસે 55 કરોડ છે, વટથી બોલે, હવે 56 કરોડ કરવા છે. સ્વામી કે બહુ સારું હો, પણ તમને એટલું જ કહું કે 3 દિવસ પછી તમારું મૃત્યુ છે. હે, બસ મરી જવાનું? કે તો એમ કરજો, મૃત્યુ થયા ને તો સ્વર્ગલોકમાં જાશો ને, તે સોય નથી સ્વર્ગલોકમાં સીવવા માટે, અહીંયાથી સોય લઈ જાજો ને. કે સોય કેમ લઈ જવાય, કાંઈ ના જાય, તો ઠાલવું જાય નાના મીમાં, એમને એમ બાળી દે. તો આ તમારા 55 કરોડ રૂપિયા તમે કઈ રીતે લઈ જાશો? લઈ જવા છે કે હા, જો લઈ જવા હોય તમારે તો આ 55 કરોડ રૂપિયા છે એ તમે ધર્મદાનમાં વાપરો તો એનું પરિવર્તન થશે. આઈનું નાણું પરલોકમાં લઈ જવું હોય તો દાનમાં આપો તો એ તમને નાણું ત્યાં મળે છે. સગવડ છે. નાઇરોબીથી તમે શિલિંગ લઈ આવ્યા, જાઓ શિલિંગ લઈને કચ્છમાં દુકાનમાંથી, મને લોટ કે આટો કે આ ગીધો દેશે, કોઈ નહીં દે, કે જાઓ બેંકમાં જઈને મટલાઈ આવો, રૂપિયા કરી આવો તો મળશે.
એમ અહીંનું જે નાણું છે એ પરલોકમાં સાથે લઈ જાવ હોય તો એને પરિવર્તન કરો, દાન પુણ્યમાં વાપરો. 3 દિવસમાં જવાનું છે, કંઈક કરી લ્યો. અને આ વણિક તો સજાગ થઈ ગયા. તમને ખબર છે આ દુનિયામાં કોઈ કોઈનું સગું નથી, આ તમારા કોઈ સાથે નહીં ચાલે. આવ્યા ત્યારે એકલા, જાશું ત્યારે એકલા. એકલો આવ્યો એકલો જવાનો, શું લઈ આવ્યો શું લઈ જવાનો, માતા પિતાને છોડી જવાનો, એકલો આવ્યો એકલો જવાનો. ક્યાંય જોયું બે જણા જાય એમ? એકલો જ જશે. પરદેશી છે, આ પરોણો છે, મહેમાન છે. તો શું કરવા આવ્યા છે આ લોકમાં? કમાણી કરવા. મનુષ્ય જન્મ છે મોક્ષને માટે જ મનુષ્ય જન્મ છે. ભોગ વિલાસ ભોગવવા માટેનો મનુષ્ય જન્મ નથી. આ મનુષ્ય જન્મ જ એટલા માટે છે. મોક્ષ એટલે શું? મોહનો ક્ષય એને કહેવાય મોક્ષ. મોહ મમતાનો ક્ષય થઈ જાય, દૂર થઈ જાય, નીકળી જાય એને કહેવાય મોક્ષ. તમારે મોક્ષ જ જોઈતો હોય આ દાન પુણ્ય વાપરો. અને આ જગતની અંદર કોઈ કઈનું સગું નથી. સગું તારો કોણ સાચું રે સંસારીયામાં, સગું તારો કોણ સાચું રે સંસારીયામાં, કોડો કોડો હે તો કીધો તેને સાચું માની લીધો, કોડો કોડો હે તો કીધો તેને સાચું માની લીધો. અંતકાળે દુઃખ દીધો રે સંસારીયામાં, સગું તારું કોણ સાચું રે સંસારીયામાં. વિષયને તેવા લાકીદા ઝેર ના તે પ્યાલા પીધા, વિષયને તેવા લાકીદા ઝેર ના તે પ્યાલા પીધા. ગોવિંદને વિચારી દીધા રે સંસારીયામાં, સગું તારું કોણ સાચું રે સંસારીયામાં. કોણ કોણ હેત કીધું એમ ન માની જજો. આ બધા મમ્મી પપ્પા મમ્મી પપ્પા કરે છે, એ તો હેત હોય તો જ. હેતુ વિનાના, કોઈ સ્વાર્થ વિનાના હેત નથી કરતા. એને દીકરો હશે ગાંડા જેવો હશે ને, ક્યાંક જો ભાગી જશે તો મા બાપ શોધવા નહીં જાય, કાં તો ગાંડો જતો શું શોધવા જઈએ. અને સારો ને બરાબર હોય તો તો મા બાપ ન્યૂઝ પેપરમાં દઈને પણ એને શોધવા જશે. ઓલા દીકરો, એ ઓલો એ દીકરો જ છે, એમાં સ્વાર્થ નથી, કમાશે નહીં. આ આખી દુનિયા સ્વાર્થથી બંધાયેલી છે. સ્વાર્થ નહીં હોય તો કોઈ સામું જોવા તૈયાર નહીં થાય. આપણા વડીલ માવતર જોઈ જાઓ, સ્વાર્થ ટળી ગયો પછી મા બાપ સામે જોવાય દીકરા ને દીકરાની બહુ તૈયાર નથી, મચકોડી લે છે મોઢું. એવા તો કોઈક જ સુપાત્ર હશે કે મા બાપને પ્રેમથી બોલાવતા હશે. અને એવા દીકરાને ધન્યવાદ છે કે મા બાપનું સાનિધ્ય મેળવી એનો રાજીપો લે છે. એવા તો ગણ્યા ગાંઠિયા જડશે. સત્સંગ એટલે સત્સંગ. સત્સંગ એટલે શું? તમારી ફરજ સારી રીતે બજાવવી, એ મૂળ સત્સંગ છે. વિષયને વાલા કીધા ઝેર ના તે પ્યાલા પીધા, એટલે પણ એમને એમ તો સગા કુટુંબ માટે એમ દોડધામ કરીને વ્યસનમાં ભરપૂર રહ્યો, એ બધા ઝેર જ છે ને. એમાં બધું શું? તે ભગવાન તો ભૂલી ગયો, ધન ના દોલત ને પુત્ર ના રીતે માં થયો ખુવારી, ધન દોલત પુત્ર ના રીતે માં તો થયો ખુવારી. ગયા નહીં ગીર દારી રે સંસારીયામાં, સગું તારું કોણ સાચું રે સંસારીયામાં. ઘર ધંધે ઘેરી લીધો કામણીએ વશ કીધો, ઘર ધંધે ઘેરી લીધો કામણીએ વશ કીધો. દેવાન કહે દગો દીધો રે
સંસારીયામાં સગું તારું કોણ સાચું રે સંસારીયામાં સગું તારું કોણ સાચું રે સંસારીયામાં તને ખબર છે સગું કોઈ સાચું નથી અને સાવધાન કરે છે વણિકને ગોપાળાન સ્વામી ત્રણ દિવસમાં મૃત્યુ થશે મૃત્યુનો સમાચાર મળ્યો ને એ તો ફફડી ગયો આ હા હા બસ ત્રણ દિવસમાં મરી જઈશ કે હા તો કંઈ કરી લેવું જોશે છૂટે હાથે ધર્મશાળા બંધાવે દેવાલયો મંદિરો ગરીબોને સંતોને અતિથિઓને તીર્થવાસીઓને વિધવા નારીઓને પરોપકાર અર્થે વૃક્ષરોપણ બહુ છૂટે હાથે વાપર્યું 55 કરોડ રૂપિયા હતા એમાંથી 54 કરોડ રૂપિયા દાનને અર્થે વાપરી નાખ્યા વાપરી લીધા સાચે રસ્તે મૂક્યા ને એ જો થયું હોય તો ધન્ય છે આપણા ગોપાળાનંદ સ્વામીને સાચા સંતથી સરી ગયા અનેક જીવના કાજ એવા સંતને સેવવાનો અવસર આવ્યો છે આજ ઉઘડે આંખ અનુભવની તે તો સંત જનને સંગે ઉતરે મેલ માયા તણો ચિત્રંગાઈ જાય હરિને રંગે ચિત્રંગાઈ ગયો વચન તત્કાળ સ્વીકાર કરી લીધું જીવ તો મુમુક્ષુ હતો પણ એને કોઈ ઘડતર કરનારું નહોતું જંગલમાં ખાણમાં પથ્થર તો પડ્યો હતો પણ શિલ્પીના હાથમાં આવે તો ઘાટ ઘડાય ને મૂર્તિ બને પૂજનીય બની જાય તેમ શિલ્પી રૂપી જેવા સંત છે એના હાથમાં જો એ કોઈ આવી જાય એવો પામર જીવ તો એ મુમુક્ષુને મુક્ત બની જાય છે સંતનું સાનિધ્ય શું નથી કરતું અત્યારે શું પહેલા ભવિષ્યકાળ ભૂતકાળ અને વર્તમાન કાળમાં પણ સંતો જ મુક્તિના દાતા છે ખૂબ દાન કર્યું ચોપન કરોડનું દાન થયું ને ઇન્દ્ર રાજાની ગાદી ખડબડવા માંડી ઇન્દ્ર રાજાને એમ થયું આટલું બધું દાન કરે 54 કરોડ મારાથી જો પુણ્ય વધી જશે એનું તો શું થશે ઇન્દ્રાસનમાં એ આવી જશે ઇન્દ્રનો રાજા એ બની જશે વણિક આવ્યો ભગવાન પાસે મહારાજ કંઈક કરો આ તો ખૂબ દાન આપે છે ઇન્દ્ર લોક મારું લઈ લેશે મારું પદ જશે ભગવાને કહ્યું તારા પદ માટે એ દાન પુણ્ય નથી કરતો એને ગુરુ રૂપી ગોપાળાનંદ સ્વામી મળ્યા છે એટલે ગોપાળાનંદ સ્વામી હાથ ઝાલ્યો છે ને ઠેઠ અક્ષરધામમાં પહોંચાડશે એને સ્વર્ગ નથી જોઈતું સ્વર્ગ લોકનું સુખ શું છે ઇન્દ્ર પુણ્ય ખૂટે એટલે પાછું આ પૃથ્વી લોકમાં એને મનુષ્ય અવતાર લેવો પડે છે એને સ્વર્ગનું સુખ નથી દેવું એને તો અક્ષરધામનું રાજ દેવું છે છૂટે હાથે ગરીબોને આપે જ તેવા સમયમાં ભગવાન અર્જુન બે જણા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હવે જોવા જઈએ કેવા છે બધાને જમાડતા હતા આ બે બ્રાહ્મણ બેઠા એ બે બ્રાહ્મણ કોણ હતા જેવા બેઠા જમ્યા કે ભાવતું ભોજન તો પેટ ભર દે છે ખૂબ રાજી થયા ભગવાન અને ત્યારે ભગવાન પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ થયા પીળું પિતાંબર માથે મુગટ વૈજયંતી માળા અને ઝગમગતું મજાના ઝાંઝર પહેર્યા છે હાથમાં બાંસુરી બજાવે છે અને વણી કે હાથ જોડ્યા હે પ્રભુ તમે આવ્યા મારો જન્મ સફળ થઈ ગયો
ધન્ય છે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી ને કે તમારા થકી મને સંત થકી દર્શન થયા છે. હું તો સાવ લોભિયું હતું, અહીંયા જ રહી જાત બધું નાણું. સંત પારસ મણીને ચિંતામણી જેવા છે, ઉઘાડી દીધી આંખ. અને હવે ભગવાન બોલે છે, મહાજન વણિક હોય ને, મહાજને કહેવાય ને શાહ પણ કહેવાય. મહાજન અમારું રૂપ બરોબર નિરખીને જોઈ લ્યો, નિરખી નિરખીને દર્શન કરી લ્યો. અખંડ આ સ્વરૂપનું ધ્યાન કરજો, માળા ભજન કરજો. 3 દિવસમાં તમારું મૃત્યુ નહીં થાય. આ તો ચેતવણી દેવા ને તમારું ઉદ્ધાર કરવા માટે સ્વામીએ તમને સાવધાન કર્યા છે. અને મૃત્યુનું બીક તો ભલ ભલાને ધંધડાવી નાખે. અત્યારે રોગચાલો છે તો બધા મૃત્યુથી ડરે છે. એ ઠીક છે, ડરવું જોઈએ, પણ હકીકતમાં પાપથી ડરશો ત્યારે સુખી થશો. પાપથી ડરવું નથી, મૃત્યુથી ડરવું છે. મૃત્યુ તો અનેક વખત થયું ને હજી થશે. ત્યાં જન્મ લેશે, જન્મ્યો ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી. આવ્યા ત્યારે શું લાવ્યા, શું લઈ જવું સાથે જી. આને આ સ્વરૂપના દર્શન કરજો, ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને વણિકનું જીવન ધન્ય બન્યું. અને હવે અખંડ વેપારમાં ને 1 કરોડ પોતા માટે રાખ્યા, બાકી બધાએ 54 કરોડ દાન પુણ્યમાં વાપર્યા છે. પોતાનો ધંધો જે હતો દીકરાઓને સોંપી દીધો અને હવે મંદિરમાં રહે, સંતોની સેવા કરે. કેવાનો હાર્દ ઘાટ સંકલ્પ અનેક હતા. ઊંઘ નહોતી આવતી, જમવાનું ભાવતું નહોતું, 56 કરોડ કરવાતા. આ જો એ બધી લફ હતી એમાંથી જો બાકાત કર્યા હોય તો આપણા ગોપાળાનંદ સ્વામી છે. અને એના જેવા જ સંતો અત્યાર વર્તમાન કાળમાંય છે. દિવ્ય દ્રષ્ટિ હોય તો દિવ્યતા દેખાય. કાળા ચશ્મા પહેરો તો આખી દુનિયા કાળી જ દેખાય, લીલા પહેરો તો લીલી જ દેખાય. તમારી દ્રષ્ટિ દિવ્ય હશે તો સંતોમાં તમને ભગવાન જેવા દર્શન થશે. અને દ્રષ્ટિ નહીં હોય, દુર્યોધન જેવી દ્રષ્ટિ હશે તો તમને એમાં અવગુણ જ દેખાશે.